हेलो विद्यार्थी मित्रों, आप सब विद्यार्थी मित्रोंनું ઓનલાઈન લેક્ચરની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે આપણે પાઠ નંબર 7 દેશભક્ત જગડુશા વિશે થોડીક માહિતી મેળવી, જેમના લેખક છે રમણલાલ સોની. અને દેશભક્ત જગડુશા પાઠનો સાહિત્ય પ્રકાર છે નાટક. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે ભાઈ રાજા વિશળદેવ છે એ જગડુશાને કહે છે કે ભાઈ પાટણની અંદર તમે માલિકી ધરાવતા હોય એવી અનાજની વખારો છે. એ સાંભળીને જગડુશા કહે છે કે ભાઈ એ ગોદામનો માલિક હું છું, પણ એ ગોદામની અંદર પડેલું જે અનાજ છે એ અનાજનો હું માલિક નથી. આ વાત જાણી અને રાજા થોડા સમય માટે હતાશ થાય છે, નિરાશ થાય છે. એ વિચારે છે કે ભાઈ માલિકી છે એ જગડુશાની છે, તેમ છતાંય એની અંદર પડેલું અનાજ છે એ જગડુશાનું છે નહીં. જેથી કરી અને રાજા વિશળદેવ છે એ વિચારમાં પડી જાય કે ભાઈ હવે હું મારી પ્રજાને કઈ રીતે જીવાડીશ. ત્યારે જગડુશા એને કહે છે કે ભાઈ તમે એ વખારને ખોલાવો અને એની અંદર એક તાંબાનું પત્ર છે જેની અંદર જાહેરાત આપેલી હોય કે ભાઈ આ અનાજનો માલિક કોણ છે, એનું નામ સરનામું અંદરથી મળી રહેશે. એટલે એ વખારો ખોલાવવાનું કહે છે. જેવા રાજા પોતાની કોટવાલને આજ્ઞા આપે છે કે ભાઈ જાઓ તમે અને એ ગોદામને ખોલાવો અને તાંબપત્રમાં લખેલો જે લેખ છે એ અહીં લઈ આવો, ત્યારે રાજા વિશળદેવને આ વાત જાણે છે અને એ કહે છે બધું. ત્યારે જગડુશા કહે છે કે ભાઈ તમારે મોકલવાની જરૂરિયાત નથી, મારા માણસો હમણાં જ એ બધી વસ્તુઓ લઈ અને આવે છે. આપણે આગળ જોઈએ રાજા. આજ એ લેખ જો જેવું એના સિપાઈઓ છે એ તાંબપત્ર પોતાના હાથની અંદર લઈને આવે છે, એ રાજાને ને જગડુશાને પગે લાગે છે ને જગડુશાના હાથમાં સોંપે છે, ત્યારે જગડુશા એ પત્ર રાજાના હાથમાં આપે છે. એટલે જેવો રાજાના હાથમાં એ આ લેખ લખેલો પત્ર આવ્યો એટલે એ જગડુશાને કહે છે કે ભાઈ આ એ જ લેખ છે જેની તમે વાત કરો છો. ત્યારે જગડુશા કહે હા મહારાજ, પંડિતજી પાસે એ વચાવો. એટલે જગડુશા તરત જ શું કહે છે કે હા મહારાજ, આ એ જ લેખ છે જેની અંદર લખાયેલું છે કે એ ગોદામની અંદર પડેલું અનાજ છે એ કોનું છે. એટલે જગડુશા તરત જ કહે છે કે ભાઈ રાજા તમે તમારા પંડિતજી આગળ આ લેખને વચાવો. રાજા પંડિતજી લો આ લેખ વાંચો. એટલે રાજા તરત જ શું કરે છે તો કે પંડિતજીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ભાઈ લ્યો આ તાંબાપત્રની અંદર શું લખેલું છે એ તમે વાંચો. જો હવે કૌંસની અંદર આપેલું છે એટલે પંડિતજીનો જે પહેરવેશ છે એના વિશે સમજણ છે કે પંડિતજી ઊભા થઈને આગળ આવે છે, ઉઘાડા દિલ ઉપર ઉપરણું અને માથે પંડિતશાહી પાઘડી શોભે છે, રાજાની સામે આવી પ્રણામ કરી પત્રુ હાથમાં લે છે. જો હવે જેવા રાજા છે એ પંડિતજીના હાથની અંદર એ પત્રુ સોંપે છે એટલે શું કરે છે તો કે પંડિતજી જેવા ત્યાં આવી ને ઊભા રહે છે ત્યારે ઉઘાડા દિલે, મતલબ કે એના શરીર ઉપર એને એમ કહે છે કે ઉપરણું જે ખેસ જેવું આપણે કહીએ એ ખેસ એણે પોતાના શરીર ઉપર રાખેલું છે અને પંડિતના માથા ઉપર પંડિતશાહી, મતલબ કે પંડિતો જે પ્રકારની પાઘડી પહેરે એવી પાઘડી એણે પહેરેલી છે અને એ પંડિતજીની શોભાનો વધારો કરે છે અને રાજા સમક્ષ એ પંડિત આવી અને પ્રણામ કરી અને ઊભો રહે છે. ત્યારબાદ એ જે લેખ હતો એ વાંચવાનો પ્રયત્ન કરે છે. પંડિતજી પત્રુ વાંચે છે, મહારાજ સાંભળો આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે. જો હવે પંડિત શું કહે છે કે રાજા તમે સાંભળો આ પત્રની અંદર શું લખેલું છે, તો કે આમાં લખેલું છે વખાર કોની છે, ગોદામ કોની છે, તો કે જગડુશાની છે. પણ એ કે વખારોમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. જો આ ગોદામની અંદર જે પત્રું મળે છે એ પત્રાની અંદર શું લખેલું છે, તો કે ગોદામનો માલિક કોણ છે, તો કે ગોદામનો માલિક જગડુશા છે. પરંતુ એ ગોદામની અંદર પડેલું જે અનાજ છે એ અનાજ કોનું છે, તો કે ભૂખીએ મરતા, મતલબ કે જે માણસને ખાવા માટે અન્ન મળતું નથી અને અન્ન ન મળવાને કારણે જે માણસ ભૂખથી મૃત્યુ પામી રહ્યો છે એ વ્યક્તિ અથવા તો ઠીક છે જે ગરીબ ભાઈ ભાંડુઓ છે. આ દુનિયાની અંદર જે વ્યક્તિઓ ગરીબ છે, જેને ખાવા માટે અન્ન મળી રહેતું નથી,
એવા ગરીબ વ્યક્તિ અને ભૂખ્યા વ્યક્તિઓનું આ શું છે? અનાજ છે, બીજા કોઈ વ્યક્તિનો એમાં હક છે નહીં. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. કે છે, આખા ભારત દેશની અંદર જે વ્યક્તિ ભૂખથી મૃત્યુ પામે છે, મતલબ કે જે માણસને ખાવા માટે અન્ન મળતું નથી અને એ વ્યક્તિ મૃત્યુ પામી રહ્યો છે, એવો વસ્તીના વ્યક્તિઓ આ અનાજના શું છે? તો કે માલિક છે. જો આમાં પત્રની અંદર એવું લખેલું હતું કે એક, તો કે જે વ્યક્તિને ખાવા માટે અન્ન મળતું નથી અને ભૂખના કારણે મૃત્યુ પામે છે, એવા ગરીબ ભાઈ બહેનો આ અનાજના માલિક છે. એના એક દાણા પર ઝઘડુસાનો હક નથી. જો એને તાંબપત્રની અંદર એવો લેખ લખાવીને રાખેલો હતો કે આખા દેશના, આખા દેશમાંથી જે વ્યક્તિઓને ખાવા માટે અન્ન મળતું નથી અને ભૂખના કારણે જે વ્યક્તિઓ મૃત્યુ પામે છે, એવા ગરીબ ભાઈ બહેનો આ અનાજના શું છે? તો કે માલિક છે. એનો એક પણ દાણો, આખી ગોદામમાંથી એક દાણાનો એ હક ઝઘડુસાનો છે નહીં. મતલબ કે ઝઘડુસા આ વખારમાંથી એક પણ દાણો લઈ શકશે નહીં. એના માલિક કોણ છે? તો કે આ દેશની અંદર જે વ્યક્તિઓ ગરીબ છે, જેને ખાવા માટે અન્ન મળતું નથી અને ભૂખના કારણે મૃત્યુ પામી રહેલા છે, એવા તમામ વ્યક્તિઓ આ અનાજના માલિક છે. પણ ઝઘડુસા એમાંથી એક પણ અન્નનો દાણો છે એ લઈ શકશે નહીં. હવે કૌંસની અંદર આખી સભા આ સાંભળી ઘડીભર શબ્દ બની જાય છે. જો જેવું આખી સભાના, સભાની અંદર બેઠેલા જેટલા પણ વ્યક્તિઓ હતા એ તમામ વ્યક્તિઓને આવા શબ્દો કાનમાં સંભળાણા કે આનો ઝઘડુસાનો હક નથી, આ ગરીબ વ્યક્તિઓ એના માલિક છે, એટલે આ સભા સાંભળી ઘડીભર એટલે થોડા સમય માટે શબ્દ બની જવું એટલે આશ્ચર્ય ચકિત થઈ ગઈ, નવાઈ લાગી કે ભાઈ આવા કોઈ વ્યક્તિ આ દુનિયાની અંદર છે જે એવું કહે છે આ અનાજ મારું છે પણ તોય એ અનાજમાંથી હું એક દાણો લેવાનો હક ધરાવતો નથી. આવું સાંભળીને આખી સભા છે એ થોડા સમય માટે આશ્ચર્ય ચકિત થઈ જાય છે અને નવાઈ લાગે છે કે ભાઈ આવા દાનવીરો આ દુનિયાની અંદર છે. પછી કળ વળતા બધા વાહવા પોકારે છે. જો તમને કેમ કોઈ વસ્તુ લાગેલી હોય ને થોડા સમય પછી ત્યાં જે ઓલી કમકારી હોય બેસે ને શાંતિ મળે ને આમ બધું વ્યવસ્થિત દેખાવા લાગે, એમ બધા વ્યક્તિઓ થોડા સમય માટે જ્યારે આમ ભાનમાં આવે છે ત્યારે વાહ વાહ પોકારે છે કે વાહ આવા માણસો આ દુનિયાની અંદર છે જે ભૂખ્યા વ્યક્તિઓને અન્ન પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. રાજા કહે વાહ ઝઘડુસા વાહ, ઊભા થઈ જઈ ઝઘડુસાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જો હવે રાજા છે એ ઝઘડુસાને શું કહે છે, પહેલાં તો વાહ એકદમ આનંદમાં આવીને ખૂબ ખુશ થઈ ગઈ કે વાહ વાહ તમારા જેવા વ્યક્તિઓ આ દુનિયામાં કોઈ નથી. પછી ઊભા થઈને શું કરે છે, તો જ્યાં ઝઘડુસા હતા રાજા એમની પાસે જાય છે, એમને ગળે લાગે છે અને પછી કહે છે કે ભાઈ તમે તો એવું કહેતા હતા કે અનાજ તમારું નથી, કે તમે તો મને એવું કીધું હતું કે ભાઈ એ ગોદામો મારી છે પણ એ ગોદામની અંદર પડેલું અનાજ મારું છે નહીં, કે તમે તો મને એવું કીધેલું હતું. ત્યારે ઝઘડુસા કહે તો મારું છે એ તો ગરીબોનું છે, આ અનાજમાંથી એક દાણું લેવાનો મને હક નથી. તો અહીંયા વાક્ય અધૂરું છોડે છે, તો મારું છે પછી દોઢ દોઢ છે, મતલબ એમ કેમ છે એ મારું છે પછી પ્રશ્ન ચિહ્ન કરી નાખ્યો, ભાઈ અનાજ મારું છે પણ એ અત્યારે કોનું થઈ ગયું, તો કે ગરીબોનું છે, એ અનાજ મારું છે નહીં. એ અનાજમાંથી કે મારે એક પણ દાણો લેવાનો એ કે મને હક છે નહીં. એ કહે છે કે આ પાટણની અંદર આવી કેટલી પણ વખારો હોય પણ એ વખારોમાંથી હું એક પણ અનાજનો દાણો લઈ શકું એમ છું નહીં, કારણ કે એ મારા હકનું નથી. કૌંસની અંદર એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તો હજી તો એક વખારનો લેખ હતો એ રાજા સાંભળે છે, ત્યાં તો એક બીજો માણસ પોતાના હાથની અંદર આવું તાંબ પતરું લઈ અને આવે છે. તે રાજાને તથા ઝઘડુસાને પગે લાગી લેખ ઝઘડુસાના હાથમાં મૂકે છે. તો હવે બીજો માણસ આવીને શું કરે છે, તો કે એ લેખ જેવો આવ્યો એટલે પહેલાં સૌ પ્રથમ એ રાજાને પગે લાગે, પછી ઝઘડુસાને પગે લાગે અને ત્યારબાદ એ માણસના હાથની અંદર જે લેખ હતો એ લેખ લઈ અને ઝઘડુસાને આપે છે.
હવે જગડુશા શું કરે છે? તો એ રેક કોને આપે છે? રાજાને સોંપે છે. એવી જ રીતના રાજા કોને સોંપે છે? તો કે પંડિતજીને આપે છે. જેમ પહેલી પ્રક્રિયા થઈ એ જ રીતે આ બધી વસ્તુઓ થાય છે. વ્યક્તિ આવે છે, રાજાને પગે લાગે, જગડુશાને પગે લાગે, પછી જગડુશાના હાથની અંદર લેખ આપે. એવી જ રીતના જગડુશા રાજાને આપે અને રાજા છેલ્લે પંડિતજીને આપે અને પંડિતજી છે એ લેખ પાછો વાંચી અને સંભળાવે. ત્યારે પંડિતજી કહે, બીજો લેખ વાંચે છે. જો હવે પંડિતજીના હાથમાં જેવો બીજો આ તાંબાપત્રની અંદર લખાયેલો લેખ આવ્યો એટલે એ રાજાને સોંપે છે એટલે પંડિતજી લેખને વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. જો હવે પંડિતજી શું કહે છે કે આ સભાની અંદર ઉપસ્થિત રાજા, હું જે બોલું છું એ તમે સાંભળો કે હું બીજી વખારનો, મતલબ કે બીજી ગોદામની અંદર જે તાંબાના પત્ર ઉપર લખાયેલો જે લેખ છે એ કે હું વાંચું છું. આમાં લખ્યું છે વખાર જગડુશાની છે, પણ વખારોમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. તો આ બીજી ગોદામની અંદર એ શું લખેલું હતું? તો કહે છે કે ભાઈ આ વખાર, મતલબ કે આ ગોદામનો માલિક કોણ છે? જગડુશા છે. પણ ગોદામની અંદર પડેલું જે અનાજ છે એ અનાજ કોનું છે? તો કે છે જે લોકોને ખાવા માટે અન્ન મળતું નથી અને ભૂખના કારણે મૃત્યુ પામે છે એવા ભાઈ બહેનો આ અનાજના એ કે માલિક છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા પર જગડુશાનો હક નથી. આની અંદર પણ એમ જ લખેલું હતું કે આ દેશની અંદર જેટલા વ્યક્તિઓને ખાવા માટે અન્ન મળતું નથી અને અન્ન ન મળવાને કારણે જે વ્યક્તિઓ મૃત્યુ પામે છે એ વ્યક્તિઓ આ અનાજના માલિક છે અને એનો એક પણ દાણો છે કે જગડુશા લઈ શકશે નહીં. આખી સભા વાહવા પોકારે છે. જો જેટલા પણ વ્યક્તિઓ સભાની અંદર ઉપસ્થિત હતા એ તમામ વ્યક્તિઓ ખૂબ જ આનંદમાં આવી અને વાહવા વાહવા એવા ઉદ્ગારો છે એ આપવા લાગે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. જો જેવો બીજી વખારનો લેખ એવો આવ્યો કે ગરીબ ભાઈ ભાંડુઓ છે આ અનાજના માલિક છે એટલે એ પાછા જગડુશાને ગળે લાગે છે. એવામાં ત્રીજ્ય માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પત્રું પણ જગડુશાને અને રાજાના હાથમાં દઈને પંડિતના હાથમાં આવે છે. જો હવે હજી તો બીજી વખારનો લેખ વાંચી લઈએ છીએ, ત્યાં ત્રીજી વખારનો લેખ લઈ અને એ માણસ આવે છે. એ કે પહેલાની પેઠે, મતલબ કે અગાઉ જે રીતે થયું, સૌ પ્રથમ એ રાજાને પગે લાગે છે, પછી જગડુશાને પગે લાગે છે, જગડુશા એ વખાર છે એ રાજાને સોંપે છે, રાજા છે એ પંડિતને સોંપે છે અને પંડિતજી વખાર ને લેખ જે લખેલો હતો એ વાંચે છે. પંડિતજી કહે, હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. હવે પંડિતજી શું કહે છે કે ભાઈ ત્રીજી ગોદામની અંદર શું લખાયેલું છે એ તમે સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજનો એક દાણો પણ જગડુશાની હકનો નથી. જો ત્રીજી વખારની અંદર પણ એમ જ લખેલું હતું કે ગોદામનો માલિક જગડુશા છે, પણ ગોદામની અંદર પડેલું જે અનાજ છે એ અનાજનો એક પણ દાણો છે એ જગડુશા લઈ શકશે નહીં, કારણ કે એની માલિકીનો નથી. એટલે એ તરત જ એમાં એની અંદર એવું લખેલું હતું કે ભાઈ દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, મતલબ કે જે લોકોને ખાવા માટે અન્ન મળતું નથી એવા વ્યક્તિઓ આ અનાજ એની અંદરથી લઈ શકશે. રાજા વાહ 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 વાહ. પછી રાજા પણ એકદમ આનંદમાં આવી જાય છે અને જગડુશાના વખાણ કરવા લાગે છે. રાજા, જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં? તો હવે રાજા છે એ તરત જ જગડુશાને પૂછે છે કે ભાઈ જગડુશા, આવી કેટલી વખાણો તમે આ પાટણની અંદર આવી વખારો છે એ તમે રાખેલી છે? જગડુશા, 40 એક હશે મહારાજ. એટલે જગડુશા શું કહે છે તરત જ કે ભાઈ અત્યારે આ પાટણની અંદર 40 જેટલી વખારો આવી અનાજની છે એ કે ભરાયેલી હશે. ત્યારે રાજા, 40 વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જો હવે રાજા શું કહે છે કે ભાઈ 40 ગોદામો જો આટલી અનાજની ભરાયેલી હશે તો મારી પ્રજાને ખાવા માટે અન્ન મળશે, જેના કારણે કે મારી પ્રજા જીવી જશે. ને જો મારી પ્રજાને ખાવા માટે અન્ન મળે છે અને એ જીવતા રહેશે તો કે હું પણ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે,
જગડુસા ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. જો હવે રાજા છે એ જગડુસાના વખાણ કરતા કહે છે કે ભાઈ જ્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર તમારા જેવા ઉદાર એટલે ખૂબ જ નિખાલસ અથવા તો એવા શ્રેષ્ઠ ઊંડા વ્યક્તિઓ કે આ દુનિયાની અંદર હશે ત્યાં સુધી એ કહે છે આ ગુજરાત રાજ્યનો કોઈ પણ આંચ આવવાની નથી. મતલબ કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવશે તો તમારા જેવા ઉદાર દિલના વ્યક્તિઓ મદદ કરવા માટે કે હંમેશા આગળ રહેશે. એટલે ક્યારેય કે ગુજરાત રાજ્યની અંદર કોઈ આપત્તિ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપત્ર લઈ સભામાં પ્રવેશે છે. હજી તો એટલું થાય છે ત્યાં એક સાથે કેટલા બધા વ્યક્તિઓ, કારણ કે 40 વખારો હતો એટલે 40 જણા એમ એક સાથે ઘણા બધા વ્યક્તિઓ છે એ તાંબાથી જડાયેલું પત્ર છે એ પોતાના હાથની અંદર લઈ સભાની અંદર પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે. જેવી આખી સભાની અંદર જેટલા પણ વ્યક્તિઓ હતા એ આટલા બધા વ્યક્તિઓને એક સામટા જોઈ ખૂબ જ આનંદની અંદર અને આવેશમાં એટલે ઉત્સાહમાં ખૂબ જ ઉત્સાહમાં આવીને જયનાદ, મતલબ કે હવે આ પાટણના રાજા વિશળદેવનો જય થયો હોય, કારણ કે એને પ્રજાને ખાવા માટે અન્ની જરૂરિયાતો એને પૂરી કરી એના કારણે બધા જ વ્યક્તિઓ જોરજોરથી એનો જય છે એ પોકારવા લાગે છે. આખી સભા ગુજરાતના રાજા ઘણું જીવો, ગુજરાતનો સાહસ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો પડદો પડે છે. તો એટલે તરત જ આખી સભા એક સામટે ઊભી થઈ અને કહે છે ગુજરાતનો રાજા, મતલબ કે ગુજરાતનો રાજ્ય જે અત્યારે પાટણનો રાજા વિશળદેવ છે એને કહે છે કે ભાઈ આવા રાજાઓ છે એ ઘણા વર્ષો સુધી પોતાનું આયુષ્ય છે એ રાખે. એવી જ રીતના ગુજરાતનો સાહસ સોદાગર એટલે ખૂબ જ મોટો વેપાર કરનારો માણસ કોણ, તો કે જગડુસા, એ પણ ઘણું જીવો. એવી જ રીતના એ કે ગુજરાત રાજ્ય અમર રહો, મતલબ કે ગુજરાત રાજ્યનો કોઈ દિવસ નાશ થાય નહીં. ને આટલું બોલતાની સાથે આ નાટક અહીં પૂર્ણ થાય છે અને રંગમંચ ઉપર પડદો છે એ પડે છે.